नमस्कार दिलोक सत्ता शो में आपनो स्वागत छे। काश्मीर नो अनंतनाग ज्या 13 सप्टेम्बरे आतंकवादियों साथे अथडामण दरमियान बे भारतीय सेना अने एक पोलिस अधिकारी जीव गुमाव्यो हतो। तमने जणावी दिए राजौरी एनकाउंटर में फीमेल हुमलाखोर श्वान नु पण मृत्यु थयुं। कैंट आजे फीमेल हुमलाखोर श्वान छे ते लश्करी टुकड़ीनुं नेतृत्व करी रही हती। दर्शक मित्रों कहेवामां आवी रह्युं छे के हवे त्रण आतंकवादीओनी शोध करवामां आवी रही छे जेओ जंगलमां छुपायेल होई शके छे। आतंकवादीओमांथी एकनी ओळख 22 वर्षीय उजैर खान तरीके थई रही छे। ते अनंतनाग पासेना कोकरनागनो रहेवासी छे। कहेवाई रह्युं छे के ते 26 ઓગસ્ટ 2022 ગુમ છે। રિપોર્ટ અનુસાર આ હુમલા પાછળ લશ્કરે તૈયબા સાથે જોડાયેલ સંગઠન TRF નો હાથ હોવાની પણ ખબરો સામે આવી રહી છે। રિપોર્ટ પર નજર કરીએ તો દર્શક મિત્રો અનંતનાગના ગડુલ વિસ્તારમાં 12 સપ્ટેમ્બરની સાંજે સેનાનું ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ રાત્રે ઓપરેશન બંધ કરી દેવામાં આવ્યું હતું। આતંકવાદીઓ વિશે ઇનપુટ મળ્યા બાદ 13 સપ્ટેમ્બરની સવારે ફરી એક વખત ઓપરેશન શરૂ કરવામાં આવ્યું। કર્નલ મનપ્રીત સિંહ આ ઓપરેશનનું કરી રહ્યા હતા નેતૃત્વ, ત્યારે આતંકવાદીઓએ તેમના પર ગોળીબાર કર્યો। સિંહ ગંભીર રીતે ઘાયલ થયા હતા। રિપોર્ટ અનુસાર 2-3 આતંકીઓ સેનાથી ભાગીને ઊંચાઈવાળા સ્થળ પર પહોંચી ગયા હતા, જેનો ફાયદો ઉઠાવીને તેઓએ સૈનિકો પર ગોળીબાર કર્યો, જેમાં 3 વરિષ્ઠ અધિકારીઓએ જીવ ગુમાવ્યો હોવાની ખબર સામે આવી। સેનાના એક હુમલાખોર શ્વાને પણ દરમિયાન પોતાનો જીવ ગુમાવ્યો હતો, જેની ખૂબ જ ચર્ચા થઈ રહી છે। ભારતીય સેના દ્વારા આ સમાચારની પુષ્ટિ કરવામાં આવી છે। દર્શક મિત્રો આપને વાત કરીએ તો ભારતીય સેનાના ફિમેલ શ્વાન કેન્ટે 12 સપ્ટેમ્બરના રોજ જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં આ ઓપરેશન દરમિયાન પોતાના હેન્ડલરની સુરક્ષા કરતા પોતાનો જીવ ગુમાવ્યો હતો તેવું રિપોર્ટ મુજબ જાણવા મળી રહ્યું છે। મીડિયા રિપોર્ટ પર નજર કરીએ તો કેન્ટ 6 વર્ષની મહિલા લેબ્રાડોર હતી। તે 21 આર્મી ડોગ યુનિટ સાથે જોડાયેલ હતી। જમ્મુ અને કાશ્મીરમાં એક ઓપરેશન દરમિયાન તે ભાગી રહેલ આતંકવાદીઓની શોધમાં સૈનિકોની ટુકડીનું નેતૃત્વ કરી રહી હતી, તે જ સમયે આતંકવાદીઓ તરફ થયેલ ગોળીબાર દરમિયાન તેનું મોત નીપજ્યું। આ અથડામણમાં એક પોલીસ અધિકારી સહિત 3 જવાનો પણ ઘાયલ થયા હતા તેવું જાણવા મળી રહ્યું છે। બીજી અનેક ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।